વડોદરાની વડોદરામાં ચાર દિવસથી વરસી રહેલા મેઘરાજાને કારણે માર્ગો ડૂબી ગયા છે અને વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે એકદમ નજીક આવેલા વાઘોડિયાના માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગાયત્રી મંદિરથી પીપળિયા ગામ સુધીનો એક તરફનો માર્ગ પાણીમાં ગરકાવ છે જીઆઈડીસીમાં નોકરી કરતા લોકો અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે પીપળિયાના સરપંચનું કહેવું છે કે જાંબુઆ નદીમાં દર વર્ષે પૂર આવે છે જેના લીધે આસપાસના અનેક ગામો પ્રભાવિત થાય છે આ મામલે સરકારમાં પણ ઘણી રજૂઆતો થઈ પણ ગ્રાન્ટનો અભાવ હોવાનું કારણ આપીને કામ કરવામાં આવતું નથી અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે આજે પણ શહેરના ઈસનપુર વિસ્તારમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી જેને કારણે શહેરવાસીઓમાં ખુશિયા વ્યાપી ગઈ છે રાજ્યમાં આગામી પાંચ દિવસ યથાવત રહેશે વરસાદી માહોલ આગામી ચોવીસ કલાકમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે પાંચ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળશે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ રહેશે તો મધ્યપ્રદેશ પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉદ્ભવતા વરસાદ રહેશે રાજ્યમાં પંદર વરસાદની હાલમાં ઘટ છે બોટાદમાં આવેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે આશરે દસ હજાર મણથી વધુની આવક થઈ રહી છે ગત વર્ષે આ સમયે સારા કપાસના ભાવ એક મણના એક હજારની આસપાસ હતા હાલમાં સોળસો મણ સોળસો રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે કપાસના વેપારીઓમાં પણ વધારે ડિમાન્ડ હોવાના કારણે હાલ ગત વર્ષની સરખામણીમાં પાંચસો પચાસથી છસો રૂપિયાના ઊંચા ભાવ મળવાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વેપારીઓને કપાસની જરૂર છે અને ઓછીઓ કપાસ આવે તો તેને લઈને શરૂઆતમાં જ ખેડૂતોને કપાસના ભાવ પણ સારા મળી રહ્યા છે બારસો થી માંડીને સોળસો રૂપિયા સારા કપાસના ભાવ છે ગયા વર્ષે આ સમયે બધા આઠસો થી હજાર રૂપિયાના ભાવ હતા કપાસના પુષ્કળ બગાડ છે અને વારંવાર વરસાદ થવાથી ખેડૂતો વીડમાં જઈ શકતા નથી અને નુકસાન બહુ છે અને સુકારો લાગ્યો છે અને આખું વર્ષ મારી દ્રષ્ટિએ આખું વર્ષ ભાવ રહેશે પણ પોષ મહિના સુધીના ગેરંટી બારસો થી માંડીને સત્તરસો રૂપિયાના ભાવ રહેશે 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 તે ખેડૂતે મૂંઝાવાની જરૂર નથી જરીબે ખેડૂત માટે સંતોષકારક ભાવ છે

ગયા વર્ષ કરતા સારું કહેવાય ગયા વર્ષે તો આઠસો માં જતા સાતસો માં જતા ભાવ તો બહુ નીચા હતા આ વખતે ભાવ વધારે અને સારું કહેવાય ખેડૂતને તો એક વરસાદ રહી જાય તો ફૂલ પુષ્કળ રાહત થઈ જાય એવું છે એક હજાર થી માંડી અને સાતસો માંડી હજાર રૂપિયા હતા હા બેસ્ટ માલ ના અત્યારે બેસ્ટ માલ ના સાતસો માંડી સોળસો રૂપિયા છે છસો રૂપિયા ની રાહત છે મને આ ખેડૂત ને અત્યારે સારું છે રાજકોટ મનપાની મોટી બેદરકારી જોવા મળી અંદાજીત છવ્વીસ કરોડના ખર્ચે ખરીદાયેલી 24 જેટલી ઇલેક્ટ્રીક બસોને રાજકોટના માર્ગો પર લોકોના ઉપયોગ માટે ચાલુ જાણે કે મનપા તંત્રને કરોડો ખર્ચીને આ આધુનિક બસો હાલ ડેપોમાં ધૂળ ખાઈ રહી છે શહેરમાં પ્રદૂષણ મુક્ત વાતાવરણ બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અને આરએમસીના સહયોગથી ઇલેક્ટ્રિક બસો વસાવવામાં આવી છે જેનો ઉપયોગ ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા હલ કરવા માટે થવાનો હતો પણ આ બસો જેથી કરીને ધુમાડા નું છે ઘટાડી શકાય એ માટે થઈને ચોવીસ બસો છે એમને ટ્રાયલ પણ લઈ લીધેલી છે આઠ થી દસ દિવસના સમયમાં વેલામાં વેલી તકે લોકાર્પણ પણ કરવામાં આવનાર અને હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે અમદાવાદથી અમદાવાદમાં હોસ્પિટલ પાસે અકસ્માતમાં એકનું મોત થયું છે વીએસ હોસ્પિટલ પાસે અકસ્માતનો બનાવ બન્યો એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો બસ નીચે આવી જતા વૃદ્ધનું મોત થયું છે ટ્રાફિક પોલીસે બસ ચાલકની અટકાયત કરી લીધી છે તો અમદાવાદમાં હોસ્પિટલ નજીક અકસ્માતનો આ બનાવ બન્યો વીએસ હોસ્પિટલ પાસે અકસ્માત થયો જેમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા બસની નીચે આવી જતા એક વૃદ્ધનું મૃત્યુ થયું છે ટ્રાફિક પોલીસે બસ ચાલકની અટકાયત કરી લીધી છે